હવા અને પાણી એ જીવનની પહેલી જરૂરિયાત અને આપણને આ શુદ્ધ પાણી મળી રહે અને તેને પૂરી પાડવાની જવાબદારી તંત્રની છે પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે જ્યાં વાત નવસારીની કે જ્યાં પાલિકા શહેરના વિવિધ સ્થળોએ વોટર એટીએમ મૂક્યા છે અને તેમાંથી ઉનાળામાં લોકો ઠંડુ પાણી મેળવી શકે તેવો આશય છે પરંતુ છ મહિનાથી આ વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન છે એવું નથી કે પાલિકા પાસે પાણી નથી પાણી તો ભરપૂર છે પરંતુ વિતરણ વ્યવસ્થાનું આયોજન નથી પાલિકાના અધિકારોની અણ આવડતને કારણે પ્રજાને હેરાન થવું પડી રહ્યું છે પાણી જે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ છે જે સમયસર મળવું જોઈએ પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ તે આપવામાં આપવા માટે અહીંના શાસકો ઉણા ઉતર્યા એમ ચોક્કસ કહી શકાય છે જો શહેરની વાતો કરવામાં આવે તો સમગ્ર વિજલપુરવાળો વિસ્તાર હોય કે પૂર્વ સાઈડનો મારો ભેસટખાલા દસરા ટેકરી જૂના થાણાવાળો વિસ્તાર હોય રોજબરોજમાં પાણીની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે વચ્ચે નગરપાલિકા દ્વારા જે એટીએમ મશીનો મૂકવામાં આવ્યા હતા તે એટીએમ મશીનો માટે પણ યોગ્ય દરકાર ન કરવાના કારણે વીસ લાખ રૂપિયા જેટલો માતભર ખર્ચો કર્યા બાદ આ કે મહામુલી યોજના હતી તે યોજના આખી દૂર સમી થઈ ગયાથી ખરાટમાં કહું તો કરોડો રૂપિયાના આંધણ પછી પણ પાણી બાબતે શાસકો નપાણિયા હોય ને શહેર આખું પાણી વગર તરસતું હોય નવસારીને વિજલપુર પાલિકા સંયુક્ત પાલિકા કરી દેવા છે નવા જોડાયેલા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈન નથી જેથી પાણી વિતરિત નથી થઈ શકતું આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે વીસ લાખના ખર્ચે વોટર એટીએમ મુકાયા પણ તંત્રના ગેરવહીવટ ને કારણે શહેરીજનોના નાણાં જાણે કે પાણીમાં ગયા આ મુદ્દે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી તો હાથ અદ્ધર કરી લીધા છે અને દોષનો ટોપલો મેન્ટેનન્સ એજન્સી પર ઢોળી દીધો પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે મેન્ટેનન્સ એજન્સીએ કામગીરી બંધ કરી દીધી જેથી આ હાલત છે વોટર એટીએમ જે નગરપાલિકા દ્વારા જે જાહેર જગ્યાઓ પર મૂકવામાં આવેલા હતા પરંતુ એમાં થોડા મેન્ટેનન્સના પ્રશ્નો ઊભા થયા છે જેના કારણે વોટર એટીએમ બંધ છે પરંતુ મેન્ટેનન્સની જે એજન્સી દ્વારા એ કામગીરી બંધ કરવામાં આવેલી હતી પરંતુ નગરપાલિકા દ્વારા જે મેન્ટેનન્સ કરી શકે એવી એજન્સીઓ સાથે હાલમાં પરામર્શ ચાલી રહ્યો છે અને એ એટીએમ પણ પુનઃ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે